आ जगत में दरेक जीवात्माओं ने पोतना कर्म अनुसार फल मळे छे। मानस नु जेवु कर्म एवं एनु फल होय छे। मानसे जेवु कर्म करशे एवं ज फल। आ जन्म नी अंदर सारा कई पुण्य कर्या हशे, सर्व कर्म कर्यु हशे, सत्कर्म कर्यु हशे, तो हुन तमे आवता जन्मे खूब सुखी थशो। आ जन्मे कई सारा कर्म हशे तो बीजो जन्म मनुष्य अवतार मळशे, मानस मळशे। जो कर्म सारा नहीं होय तो पछी खबर नहीं कई योनि में आपणे जन्म प्राप्त करीशुं। एक क्षण भर माटे तो विचार करो कि परमात्मा आवो सुंदर मजानो देह आप्यो छे, आ देह छोड़ी अने ज्यारे बीजा अवतार नी अंदर कोई बीजी अवनि में प्राप्त थशुं तो आपणी दशा शुं थशे, शुं दशा हशे आपणी। एक क्षण माटे आंखो बंद करीने विचारो खाली कि तमारा आंगणा नी अंदर बांधेलुं जे पशु छे ए पशु अवनि में ज मारो तमारो वारो आव्यो तो शुं करशो? यातनाओ सहन नहीं थाय, कीड़ा मकोड़ाओ, नाना नाना जीव जंतुओ, अने 84 लाख योनि तो आपणे कहीए छीए, बधी आपणे जोई नथी, मात्र थोड़ी घणी जोई छे, मात्र थोड़ी घणी जोईए छे। चौरियासी लाख योनिओ जोई नथी आपणे। एक वक्त एक धर्म सभा चालती थी, धर्मसभा में एक महात्मा जी उभा थया, ए प्रवचन आपी रह्या छे। प्रवचन में एमणे आज वात करी कि भाईओ, ए मनुष्य अवतार मळ्यो छे, आ मानसनो अवतार मळ्यो छे, सत्कर्म करी लेजो कि बीजो जन्म आपणे अन्य योनिमां जवुं न पड़े। जो बीजी योनिमां जीवन प्राप्त थयुं तो यातनाओनुं कोई पार नहीं रहे, खूब यातनाओ भोगवशो। આવું બે ચાર વાર કીધું એટલે એક જ્ઞાની માણસ સભામાંથી ઊભો થયો અને એમણે પેલા મહાત્માજીને વાત કરી, બાપજી તમે એમ કહો છો કે માણસ મરે પછી એનો બીજો જન્મ કોઈ બીજી યોનિમાં થાય? તો મેં તો એવું પણ સાંભળ્યું છે કે માણસ મરે તો એનો બીજો જન્મ માણસ થાય છે। પેલા મહાત્માજી કહે છે, હા ભાઈ, માણસ મરે તો બીજો જન્મ માણસ થાય છે। તો તમે એમ કહો છો કે માણસ મરે, કર્મ સારા ન હોય તો બીજો જન્મ કોઈ પશુ યોનિમાં થાય, પક્ષીઓનીમાં થાય, કીટ પતંગાઓમાં થાય? તો આમાં તમારી વાત સત્ય કઈ? મહારાજ બોલ્યા છે કે ભાઈ, મારી બે વાત સત્ય છે, એક વાત નહીં, મારી બે વાત સત્ય છે। જો માણસ સારું કર્મ નહીં કરે તો બીજો અવતાર એનો ગમે તે યોનિમાં થશે, અને તમે એમ કહો છો ને કે માણસ મરે તો બીજો જન્મ માણસ જ થાય, આવું સાંભળ્યું છે? આ વાત પણ સત્ય છે, પણ સાંભળજો, માણસ મરે તો બીજો જન્મ માણસ થાય। સમજાય છે ને મારા શબ્દો? સંભળાય તો છે પણ સમજાય છે ને પાછા, એમ મારો કહેવાનો ભાવાર્થ છે, સંભળાય તો છે જ પણ સમજાવવા જોઈએ। પેલા મહાત્માજી કહે છે કે ભાઈ, તારી વાત સાચી છે, માણસ મરે તો બીજો જન્મ માણસ થાય। જો માણસ મરે તો શરીર માણસનું હોય પણ જીવન જીવો હોય પશુ જેવું, તો બીજો અવતાર એ પશુ જ થવાનો। માણસ મરે તો માણસ થાય, કર્મ અનુસાર ફળ મળે। ભગવાને આવો સુંદર મજાનો દેહ આપ્યો છે, અવતાર આપ્યો છે, તો થોડું ઘણું કંઈક ભેગું કરી લેજો સાહેબ, ભવનું ભાથું બાંધી લેજો। તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું। તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું। એ તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું। તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લેને ભવનું ભાથું। કવિરાજ કહે છે કે તને મળ્યો રૂડો મનખો, બાંધી લે ભવનું ભાથું।
કઈક ભેગું કરી લે. શું ભેગું કરીશ? પૈસો ભેગો કરીશ સાથે નહીં આવે. તારા ધન દોલત સાથે નહીં આવે. તારી વાડી, તારી ગાડી, મેડી બધું જ અહીંયા રહી જશે. તારા પહેલા કપડા પણ ઉતારી લેશે, તારા આંગ ઉપરના ઘરણાઓ પણ ઉતારી લેશે, અને અંત સમયે તારા મોઢામાં તુલસી પાન અને ગંગાજળ આપશે. આના સિવાય તારા મોઢામાં લાડવા નહીં આપે. અને લાડવા મૂકશે ને એ પણ લોટ પાણીના હશે, એમાં ખાંડ ગોળ કઈ નહીં હોય. લોટ પાણીનો લાડવો કરશે અને કાઢી જશે. ગમે તેવો રૂપાળો દેહ હશે, ઘરમાં નહીં રાખે કોઈ. કોઈ દિવસ કે સાંભળ્યું દીકરા એમ કીધું કે મારા પપ્પા મને, મારા પિતાશ્રી, મારી મા મને બહુ વાલી હતી, એને બેદી મારા ઘરમાં રાખો. નહીં, મૃત્યુ થયું બાળી દો. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ ગમે તેટલો રૂપાળો દેહ છે પણ ઘરમાં નહીં રાખે સાહેબ, એ કાઢી જ મૂકશે ને ઘરમાં ઘડી. એ તારા સગાને સંબંધી રે થોડા દી માં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે થોડા દી માં ભૂલી. સમાજને બતાવવા માટે તમારા નામનું, તમારું એક ચિત્ર ઘરની દિવાલ ઉપર રાખશે, પણ એક વર્ષ પૂરતું એને ધ્યાન રાખશે. વર્ષ પૂરું થાય, વર્ષી વળાઈ ગઈ, પછી એ ફોટા ઉપરની રજ ઉતારવાનો સમય પણ નહીં હોય સાહેબ. દીકરાઓ ભૂલી જશે, દીકરીઓ ભૂલી જશે, બધા ભૂલી જશે. બસ થોડા દિવસ લાગશે, પછી બધા જ ભૂલી જશે. માટે કર્મ સારા કરજો સાહેબ. તમારું નામ રહેશે, તમારું નાણું નહીં રહે સાહેબ. નામ રહંતા રાજિયા, નાણા નહીં રહંત. તમારી કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત સાહેબ. તમારી કીર્તિઓને વધારીને જાજો, કઈક સત્કર્મ કામ સારા કરીને જાજો કે તમે વયા જાઓ ને પણ તમારું એ કામ અહીંયા હજી સાક્ષાત ઊભું હોય ને આવું લાગવું જોઈએ. ગામમાં કઈક એવું કરી જાજો કે જન્મભૂમિમાંથી તમે ભલે તમારો દેહ ન હોય અહીંયા, પણ તમારી પેઢીઓ, દર પેઢીઓ તમને યાદ કરે કે અમારા પરિવારનો કોઈક વીરલો એવો હતો કે કંઈક કરી ગયો. એવું કંઈક સત્કર્મ કરી જાજો ભાઈ, કારણ કે કર્મ અનુસાર ફળ મળશે. ત્યારબાદ મૈત્રી મહારાજ વિદુરજીને શ્રીમદ ભાગવતની કથામાં આ જગતની ઉત્પત્તિની કથા બતાવે, પણ એ જગતની ઉત્પત્તિની કથામાં વરાહ અવતાર ભગવાનનો થયો એક કથા, અને ભગવાને હિરણ્યકશ્યપુને હિરણાક્ષને મારે, એ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુના અવતારની કથા થોડી વિસ્તારથી સમજવી છે.